परवानगी विना धरना प्रदर्शन करवा मामले कांग्रेसना धारासभ्य अनंत પટેલની પોલીસે ધરપકડ કરી તેના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। નવસારીમાં વાસંદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલને પરવાનગી વિના ધરના પ્રદર્શન મામલે પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવતા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર અને કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। પોલીસે ધારાસભ્ય અનંત પટેલને ડિટેઇન કરવાની ખોટી પદ્ધતિ અપનાવી કોલર પકડી રીઢા ગુનેગારની જેમ ધારાસભ્યની છબી ખરડાય તે રીતે ધરપકડ કરી હોવાના આક્ષેપ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લગાડવામાં આવ્યા છે। નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી નવસારી ડીવાયએસપી સંજય રાય અને એલસીબી પીઆઈ દીપકભાઈ કોરાટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પટેલના જણાવ્યા મુજબ 31 મેના રોજ જેટકોના કર્મચારીઓને થતા અન્યાય અને સેલેરી ડિફરન્સ તેમજ અન્ય હક બાબતે ધારાસભ્ય અનંતભાઈ પટેલના નેતૃત્વમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પરવાનગી ન મળતા રેલીનું આયોજન રદ કરવામાં આવ્યું અને નિર્ધારિત સમય પર લુન્સીફોઈ ખાતે જેટકોના કર્મચારીઓને 3 જૂનના રોજ પરવાનગી મેળવી રેલી કાઢવામાં આવશે તેવું માર્ગદર્શન આપી રહેલા ધારાસભ્ય અનંતભાઈ પટેલને પોલીસે જે પ્રકારે ધરપકડ કરી તેને અમાનુષ્ય વ્યવહાર ગણાવતા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરપકડ કરનાર પોલીસ અધિકારીઓ પર એટ્રોસિટીનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે અને ધારાસભ્ય અનંતભાઈ પટેલને ન્યાય નહીં મળે તો રોડ રોકો આંદોલન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે અમારા ધારાસભ્ય શ્રી અનંતભાઈ જેટકોના કર્મચારીઓના પ્રશ્નોને લઈને રેલી કરવાના હતા, પરંતુ એ સમયે પોલીસ અધિકારીઓ આવી અને એમને રેલી કરતા રોક્યા હતા। પરમિશનો તો એક દિવસ પહેલાં માગી લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ધારાસભ્યએ રેલી કરવાનું માંડી વાળ્યા પછી પણ એમને જેટકોના કર્મચારીઓને કોઈક સૂચના આપતી વખતે ડિટેન કરી અને ડિટેન કરતી વખતે એમનું વર્તન એવું હતું કે કોઈ ગુનેગારને પકડતા હોય એમ ગળાના ભાગે પકડીને ગાળો ભાંડીને અપશબ્દો બોલીને એમને ગિરફ્તાર કરીને લઈ જતા હોય એવી રીતે જીપમાં ભરવાનો પ્રયત્ન કર્યો હતો અને જ્યારે એમણે એમને રોક્યા હતા ત્યારે એમની સાથે બળજબરીપૂર્વક લગભગ 6 થી 7 પોલીસકર્મીઓએ એમને પકડીને ગળામાં દબાવીને એમને જીપમાં નાખ્યા હતા। એવા સમયે અમારા ધારાસભ્યશ્રીને થોડી ઈજાઓ પણ આવી હતી। આજે અમે જે આવેદન આપ્યું છે તે લોકશાહીમાં પણ જે સરમુખત્યારશાહી ચાલી રહી છે અને પોલીસકર્મીઓ જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બનીને કામ કરી રહ્યા છે દેશ માટે ખૂબ જ ચિંતાજનક છે અને અમારા ધારાસભ્ય શ્રી અનંતભાઈને જો ન્યાય આપવામાં નહીં આવશે તો આવનારા સમયમાં અમે રોડ પર ઉતરીશું અને આ પોલીસકર્મીઓ ડીવાયએસપી સંજય રાય સાહેબ અને પીઆઈ દીપક કોરાટને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરે ત્યાં સુધી અમારી માંગણીઓ ચાલુ રાખીશું અને આવનારા સમયમાં અમે આ આંદોલન ઉગ્ર કરીશું અને રોડ પર આવીશું। જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવશે તો આના માઠા પરિણામો ભારતીય જનતા પાર્ટીએ અને સરકારશ્રીએ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। એની પરમિશન લેવા માટે અમે આગલા દિવસે મામલતદારશ્રીને પણ અરજી કરી હતી અને ટાઉન પોલીસમાં પણ એક અરજી આપી હતી, પરંતુ એમણે પરમિશન આપવાની ના પાડી હતી અને એટલા માટે જ અમે ભેગા થઈને અમારા ધારાસભ્યશ્રીએ રેલી કરવાનું માંડી વાળ્યું હતું અને ત્યાં જ બેસીને રજૂઆત કરવાનું મુનાસિબ માન્યું હતું। અમે રોડ પર ઉતરીશું અને અમારા બધા જ કાર્યકરો રોડ પર ઉતરીને આવનારા સમયમાં અમે રસ્તા રોકો આંદોલનો કરીશું। નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે માન્ય ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલની અટક અને એમની સાથે થયેલા વ્યવહારો બાબતે જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આવેદન સ્વીકારી અને એમની વિગતો ચકાસી અહેવાલ મંગાવવામાં આવશે અને અહેવાલમાં કોઈ તથ્યતા જણાશે તો માન્ય જિલ્લા કલેક્ટર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને આ અંગેની કાર્યવાહી કરવા માટે ડેલિગેશનને ખાતરી આપવામાં આવી છે। તે અંગે જિલ્લા પોલીસ વડા પાસેથી અહેવાલ અમારી કક્ષાએથી મંગાવવામાં આવ્યો છે અને આ અહેવાલ સુપ્રત થયે આ અંગેની કાર્યવાહી કરવામાં આવશે।